જૂનાગઢ અને મેંદરડામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે ત્યાં જળપ્રલય જોવા મળ્યો હતો અને આ પાણી છે અત્યારે માધુપુર અને મૂળ માધુપુર સુધી પહોંચ્યું છે। મધુવંતી નદીના પાણી છે। આપ જોઈ શકો છો કે મૂળ માધુપુરથી માંગરોળ તરફ જતા જે રસ્તા ઉપર ફરી વળ્યા છે અત્યારે આ રસ્તા ઉપરથી વાહનો પસાર થઈ શકે છે, પરંતુ આ રસ્તો અત્યારે પાણીથી તરવોળ બની ગયો છે। ઘેડ પંથક અત્યારે ચારો તરફ મધુવંતીના પાણી ફરી વળ્યા છે। આપ જોઈ શકો છો કે આ રસ્તાના દ્રશ્યો કે વાહન ચાલકો રાહદારીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે। સતત પાણીનો પ્રવાહ છે વધી રહ્યો છે। જૂનાગઢમાં પડેલા ભારે વરસાદને કારણે અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે મૂળ માધુપુર ખાતે છીએ આપણે, અત્યારે અહીંયા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી વાહનો પસાર થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિકો સાથે વાત કરશું, ભાઈ ક્યારે પાણી આવ્યું અહીંયા? રાણી સવારના 6 વાગે બહુ જ પાણી આવ્યું છે। અહીંયાનું પાણી આવ્યું છે બહુ જ સવારને વધી ગયું છે। જૂનાગઢમાં બહુ જ વરસાદ થયો થયો છે, વટ પડી ગયો બહુ જ। 18-20 ઇંચ જૂનાગઢમાં વરસાદ બહુ જ થયો છે। મૂળ માધુપુરની શું સ્થિતિ? ક્યાં ક્યાં પાણી ભરાણ? અટાણા વાડીઓ વિસ્તકવાળા નજીકવાળા બધા આખા બહાર આવી ગયા છે। અટાણા ગામમાં ગરી ગયા છે આખાય બધા, ઢોરને ભેંસોને બધી લઈને બહાર નીકળી ગયા। અટાણે વાડીઓમાં એક એક માથડો પાણી છે। આપ જોઈ શકો છો કે મૂળ માધુપુરનો જે વાડી વિસ્તાર છે ત્યાં પાણી ઘૂસી ગયા છે, જેને કારણે લોકો છે ગામમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। અત્યારે માધુપુર અને મૂળ માધુપુર છે એ બેટમાં ફેરવાઈ ગયા છે। મુખ્ય માર્ગો ઉપર આ પ્રકારે પાણી ફરી વળ્યા છે, જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। કારણ કે જૂનાગઢમાં જે ભારે વરસાદ પડ્યો છે, પાણી મધુવંતીના માધ્યમથી અત્યારે મૂળ માધુપુર સુધી પહોંચી આવ્યું છે અને અત્યારની જે સ્થિતિ છે માધુપુરની જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે પણ પાણીનો પ્રવાહ વધતા માધુપુર અને મૂળ માધુપુરમાંથી વાડી વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે। માધુપુરમાં પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે। અત્યારે ઘેડ પંથકમાં ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે। કેમેરામેન વિવેક ઠકરાર સાથે જીતેશ સોહાણ, પોરબંદર ખબર।